બોટાદના મિશન ગ્રીન અભિયાન આવું વતનને બનાવીએ વૃંદાવન અંતર્ગત ઉર્જા મંત્રી સૌરભ પટેલની હાજરીમાં 1000 જેટલા વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું. જાપાની ટેકનિકલ મિયાવાકી પદ્ધતિથી જંગલ જેવું કરવામાં આવ્યું આયોજન. મૂળ બોટાદના વતની અને હાલ સુરતમાં રહેતા યુવાનો દ્વારા વતન માટે કંઈક કરી ગુજરવાની ભાવના સાથે બોટાદમાં મિશન ગ્રીન અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. વાતાવરણમાં આવી રહેલા બદલાવને ધ્યાને લઈ બોટાદને ગ્રીન બોટાદ બનાવવાના દ્રઢ સંકલ્પ સાથે ગત વર્ષે ગ્રીન બોટાદ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં 7000 જેટલા વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું, તેમજ તમામ વૃક્ષોનું વ્યવસ્થિત જતન થાય તેવું આયોજન પણ કરવામાં આવ્યું હતું. ત્યારે આ વર્ષે એટલે કે 2020માં પણ વૃક્ષો રોપવાનું શરૂ કરવામાં આવ્યું છે, જે અંતર્ગત આજરોજ બોટાદના તાજપર રોડ પર આવેલા પ્રમુખ પાર સોસાયટીના રહીશોના સહકારથી અને રાજ્યના ઉર્જામંત્રી સૌરભ પટેલના હસ્તે 1000 જેટલા વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું. જ્યારે આ તમામ 1000 વૃક્ષોનું જતન કરવા માટે ગ્રીન બોટાદ સંસ્થા તેમજ પ્રમુખ પાર્કના રહીશોએ જાતે જવાબદારી સ્વીકારી અને બોટાદને ખરા અર્થમાં ગ્રીન બનાવવા માટે દ્રઢ સંકલ્પ કર્યો હતો. આ તમામ વૃક્ષો જાપાની ટેકનિક મિયાવાકી પદ્ધતિથી રોપણ કરવામાં આવ્યા છે, જેથી આગામી 5 વર્ષમાં એક મોટું જંગલ થશે તે પ્રમાણેનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આશરે 1000 વર્ષ પહેલા બોટાદને ગ્રીન બનાવવા માટે અભિયાન હાથ ધરવામાં આવેલું હતું, આ 1 વર્ષ દરમિયાન કેવી કામગીરી, હાલ શું કામગીરી, કેવો અભ્યાસ હતો? અમે લાસ્ટ ટાઈમ 2000 વૃક્ષોનું પિંજરા સાથેનું વાવેતર કર્યું હતું અને આશરે 7000 વૃક્ષો અમે ફ્રીમાં વિતરણ કર્યું હતું કે જે લોકોને વાડીએ કે પોતાના ઘરના આંગણામાં વાવવા હોય તો એ વાવી શકે અને એની દેખરેખ એ લોકો રાખી શકે. અને જે રોડ ઉપર 2000 વૃક્ષો વાવવામાં આવ્યા હતા એને અમારી સંસ્થાના ટેન્કર દ્વારા દસેક દિવસે અમે પાણી રેગ્યુલર પાઈએ છીએ અને આ વર્ષે અમે એક નવી ટેકનોલોજી એટલે કે મિયાવાકી ટેકનોલોજી કે જે જેપેનીઝ વૈજ્ઞાનિકે શોધેલી છે એ ટેકનિકથી મિશન ગ્રીન 2020ના અમે ખાતમુહૂર્ત સમજો કર્યું છે અને 1000 વૃક્ષો એમાં એકદમ ડેન્સ ફોરેસ્ટ બની શકે એટલા ડિસ્ટન્સે વાવ્યા છે. એટલે આજથી લગભગ 5-1 વર્ષ પછી આજે 1000 વૃક્ષો હશે એ એકદમ ડેન્સ ફોરેસ્ટ બની ગયું હશે. અમારો તો ટેગલાઈન જ એવી છે કે આવો વતનને બનાવીએ વૃંદાવન. એટલે બોટાદને વૃંદાવન બનાવવાનું જ છે એ ફિક્સ છે. 2 વર્ષ 5 વર્ષ કે 10 વર્ષ જે સમયગાળો જાય તે પણ એકદમ ગ્રીન બોટાદ બનાવવાનું છે. અમારી 25-30 જણાની ટીમ છે, એમાં સુરત બોટાદ બંને થઈને અને અહીંયા લોકલ કે જે બોટાદના અમારા મિત્રો છે એ પાણી પાવાની, એને કાળજી લેવાની, વૃક્ષો ખરાબ નથી થતા પડી ગયા છે આ તે એ બધી જવાબદારી બોટાદના મિત્રો લે છે અને ખૂબ જ કાળજીથી કામ કરે છે. પ્રેરણા હું અવારનવાર મારા કોઈ પણ ફેમિલી મેમ્બરના બર્થડે હોય કે કોઈ પણ ટાઈપનું ઓકેઝન હોય, સારું ઓકેઝન, એમાં અમે વૃક્ષારોપણ જ કરતા હતા. અત્યારે તો ટ્રેન્ડ ઘણા છે બર્થડે ઉજવવાના, કેક કાપીને, બીજા ઘણા ખરાબ ટ્રેન્ડ ચાલુ થઈ ગયા છે. તો હું લોકોને પણ એવું એક વાત કરવા માગું છું કે પોતાના ફેમિલીના કોઈ પણ સભ્યોનો જન્મદિવસ હોય કે કોઈ પુણ્યતિથિ હોય તો એમાં તમે જો વૃક્ષારોપણ કરશો તો એ તમને લાઈફ ટાઈમ યાદ રહેશે અને એ તમારા જે કોઈનો બર્થડે છે અથવા કોઈ તમારા ફેમિલી મેમ્બરની પુણ્યતિથિ છે એ લોકોના શ્વાસમાં જીવંત રહેશે. પર્યાવરણની જવાબદારી સૌની છે. ગઈકાલે વર્લ્ડ એન્વાયરમેન્ટ દિવસ હતો. બોટાદમાં એક ગ્રુપ બન્યું છે મિશન ગ્રીન બોટાદ. ગઈસાલે લોકોએ સારી કામગીરી કરી હતી. બોટાદના યુવાનો અને સુરતના મિત્રો ભેગા થઈને બોટાદ લીલું કેમ થાય એની ચિંતા કરે છે. તેઓ મારી પાસે આવ્યા હતા, પ્રોત્સાહન આપ્યું મેં. આ વર્ષે જેટલા બોટાદના ગામડાઓ છે એને અમે જાગૃત કરવા ઈચ્છીએ છીએ અને 40 લાખ રૂપિયા એટલે આશરે 4000 પિંજરાનો ઓર્ડર આપી દીધો છે. આવતા મહિને પિંજરાની ડિલિવરી મળશે અમને અને ગામના લોકો જાગૃત થાય અને મિશન ગુજરાત
જેમની જે ટીમ છે બોટાદની અને સુરતની, એ લોકો ગામડે ગામડે જઈ અમારા કાર્યકર્તાઓ જોડે રહી અને ગામડાને જગાડવાની અને ગ્રીન કેવી રીતે બનાવવા માટે મહેનત કરશે. આનંદની વાત એ છે કે આજે તાજપુર રોડ ઉપર 1000 ઝાડોની એમણે જંગલ ટાઈપનું વાતાવરણ બને એના માટે અહીંયા આજે શરૂઆત કરી છે. અને જે પ્રમાણે ઉત્સાહ જોઈ રહ્યો છું, મને વિશ્વાસ છે કે આવતા 1-2 વર્ષની અંદર આ બધા જ ઝાડો સારી હાઈટ ઉપર પહોંચશે અને એ લોકો ખાલી વાવણી કરીને જતા નથી રહેતા. જેમ બાળકનો ઉછેર કરે છે એમ આ ઝાડોનો, વૃક્ષોનો બી એ લોકો ઉછેર કરવા છે, પાણી છાંટવાનું, રક્ષણ કરવાનું બધું જ કરે છે. એટલે પર્યાવરણની જવાબદારી દરેકની છે એમ આ મિશન બોટાદ અને ગ્રીન બોટાદ કરવાની જવાબદારી આ લોકો લીધી છે, એમાં આપણે સૌ જોડાઈએ. એ લોકોને બી અભિનંદન અને આવતા દિવસોમાં બોટાદને લીલોતર કરવા માટે હું પ્રજાજનોને બી વિનંતી કરું કે તેઓ બી આમાં જોડાય. સાહેબ, યુવાનો દ્વારા જે આ કામગીરી કરવામાં આવી છે, આવતા દિવસોમાં જો પ્રેરણા લઈને સમગ્ર ગુજરાતની અંદર જો આ પ્રમાણે અમલ થાય તો આવતા દિવસનું ગુજરાત કેવું હોઈ શકે? સરકાર તો દરેક ક્ષેત્રમાં વર્ષોથી પર્યાવરણ માટે ખૂબ મહેનત કરે છે, પણ જે મેં પહેલાં કીધું કે જે જે વિસ્તારમાં લોકોની જાગૃતિ હોય છે, ભાગીદારી હોય છે, ત્યાં સરસ થાય છે. આજે ઘણા ગામડા એવા જોઈએ કે આપણે અંદર જઈએ તો આપણને દેખાય કે એક જંગલ ઊભું થયું છે અને એ જંગલની લોકો મજા બી લે છે, આનંદ બી લે છે. તો આપણે બને એટલા ગામડાઓની અંદર બી આ રીતે જંગલ ઊભું કરીએ તો આપણને જ લાભ છે. ક્લાઇમેટ ચેન્જ આપણે જોઈ રહ્યા છીએ કેટલું નુકસાન દેશ અને દુનિયામાં થઈ રહ્યું છે, ગરમીનો પ્રમાણ બી વધી રહ્યું છે. એટલે વૃક્ષો એ આપણે આવતી પેઢી માટે મૂકીને જવાના છે, એમના ભવિષ્ય માટે.